special thanks to all the mumukshus and volunteers for their gracious support. અહીંયા જેટલા પણ મુમુક્ષુ આવે છે બધા જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે બધા હેલ્પ કરવા માટે રેડી હોય છે. સો વી બોથ રિયલી વોન્ટ ટુ થેન્ક યુ. કરુણા શુદ્ધ ભાવ મુજ માન
महादेव्या कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् जय गुरुदेव सजात्मस्वरूप परम गुरु शुद्ध चैतन्य स्वामी ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलमय मंगलकरं वीतराग विघ्नान् नमो ताहि जाते भयर्यंतादि महान् विश्वभाव व्यापी तदपेक विमल चिद्रूप ज्ञानानंद महेश्वरा जयवंता जिन भू महत्तत्व महनियम महाधाम गुणधाम चिदानंद परमात्मा वंदोरम ताराम तीन भुवन चूडारतन समत्री जिनके पाय नमत पाये आप पर सब विधि बंधन साय। अपने शु करी रहा छे परम कृपादेव जयरे साक्षात विचरता था त्यारे आपने कई गति में आसू ने क्या आसू। आज अपनी पास परम कृपादेव नु कई महात्म्य आयु अत्यारे परम कृपादेव देहधारी रूपे हाजर नहीं तो अपने आ परम कृपादेव की मूर्ति अहीं हाजर करी अने जाने साक्षात परम कृपादेव अहीं हाजर छे। ईडर में सिद्धशिला पर बैठा छे अने कही रहा छे के आ सिद्धशिला अने बैठा छे ते सिद्ध एटले अपने आ परम कृपादेवना गुणों ने मन में स्मृति में राखी अने एमना गुणों आमा अत्यारे आ प्रतिष्ठा विधि जे परम कृपादेव की आज्ञा अनुसार प्रभु श्रीजीए जे आपने बतायू छे ए प्रमाणे आ पाठ बोलाई रह्यो छे। एटले ए पाठ में परम कृपादेवना के सजात्म स्वरूपना केवा केवा गुणों छे ए गुणों अपने बोली रहा छे ने ए गुणों आमा आरोपण थई रह्यो छे। એટલે હવે આ પ્રતિમા સાક્ષાત પરમ કૃપાદેવ બની જશે અને એ પ્રતિમા પ્રમાણે આપણે અત્યારે આ પ્રતિષ્ઠા વિધિ થઈ રહી છે। જેમ દેરાસર હોય ત્યારે ભગવાનનું સમોસરણનું એ પ્રતીક બનાવવામાં આવે છે કે ભગવાન જ્યારે વિચરતા હતા ત્યારે આપણે ક્યાંય પણ હોઈએ, પણ હવે આજે આપણને મનુષ્ય દેહ મળ્યો પણ ભગવાન અત્યારે અહીંયા વિચરતા નથી, તો ભાઈ દેરાસર બનાવી અને એમનું આ સમોસરણ જેવી તૈયારી કરીએ છીએ અને પછી એ સમોસરણમાં
આપણે ભગવાનની પ્રતિષ્ઠા કરીએ. એટલે એ રીતે આ પરમ કૃપાદે અત્યારે દેહધારી રૂપે હાજર નથી, પણ આપણને ભક્તિભાવનું પ્રબળ નિમિત્ત બન્યા છે અને એને માટે એક આલંબન રૂપ આપણે આ પ્રભુ શ્રીજીએ જે આપણને આરાધના પદ્ધતિ બતાવી છે એ પ્રમાણે આ પાઠ બોલાઈ રહ્યો છે. એટલે એનો ખરો આશય તો કૃપાદે પ્રભુ શ્રીજી જાણે છે, પણ એમની આજ્ઞા અનુસાર આપણે બોલી રહ્યા છીએ. એટલે આપણા મનમાં રાખવાનું કે હવે આ સાક્ષાત કૃપાદેવ છે, હાજર અહીંયા બેઠા છે એવો ભાવ લાવે. એમણે પરમાત્મ સ્વરૂપ જે સિદ્ધ પરમાત્માએ પ્રાપ્ત કર્યું છે એવું યથાર્થ પરમાત્મ સ્વરૂપ પ્રગટ કર્યું છે, અને એવું જ સ્વરૂપ નિશ્ચય નહીંથી મારું પણ એવું જ સ્વરૂપ છે, અને મને પણ એમની આજ્ઞા અનુસાર એવું સજાત્મ સ્વરૂપ પ્રગટ થાવ એવો ભાવ લાવીને આપણે આ પ્રયત્ન કરવાનો છે. એટલે એમના અનંત ગુણો ઉપકારો વગેરે મનમાં લાવી, એમની અનંતી કરુણા મનમાં લાવી અને આપણે આ પ્રતિષ્ઠા કરીએ છીએ કે પ્રભુ અમને તો કંઈ આવડતું નથી, પણ આ કંઈ ફૂલ નહીં, ફૂલની પાંખડી પણ નહીં, એવું અંશમાં અંશ જેવું છે, પણ અમે આ પ્રયત્ન કરીએ છીએ અને એમાં કંઈ પણ અવિધિ થાય તો અમને ક્ષમા કરશો. એવી રીતે ભાવ કરી અને આ પરમ કૃપાદેવની આ બધા ગુણગ્રામ થઈ રહ્યા છે, એ આમાં આપણે સ્તુતિમાં જે ગોઠવાયા છે એ પ્રમાણે બોલી રહ્યા છે. નમો ભક્તિ ભાવે વૃષભજન શાંતિ અગહરો તથા નેમી પાર્શ્વ પ્રભુ મમ સદા મંગલ કરો. મહાવીર સ્વામી ભુવન પતિ કાપો કુમતિ ને જિનાશે સાજે તે સકલ ભુજ આપો સુમતિ ને. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સીતા સીતા આચાર્ય જિન શાસનોન્નતિ કરા પૂજા ઉપાધ્યાય કા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 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 સદગુરુ રાજે જાણ્યો છે સદગુરુ રાજે જાણ્યો છે ભાસ્યો દેહાધ્યાસ ધીરે આત્મા દેય સમાન રે પણ તે બને ભિન્ન છે રે કહ્યો માર્ગયા સાધ શેરે જન્મ તે અલ્પ પ્રધારો રાજ આંગણી શટ પદ ના શટ પ્રશ્ન તેરે પોછા કરી વિચાર પધારો રાજ આંગણી પદની સર્વાંગતા રે મોક્ષ માર્ગ નિરધાર પધા રાજ આંગણી જાતિ વેશનો ભેદ નહીં રે કયો માર્ગ જો હોય પધારો રાજ આંગણી સાધે તે મુક્તિ રહે રે માં ભેદ ન કોય પધારો રાજ આંગણી હું તો નમી નમીને લાગો પાય પધારો રાજ આંગણી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 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 સદગુરુ.
वासुदेव की जय, त्रिलोकनाथ की जय, जय आरती सदा गुरुराया, जय जय आरती सदा गुरुराया, कहली आरती नित्याताये सम्यक ज्ञान प्रकाश निहारे, जय जय आरती सदा गुरुराया, प्रभु चरण कमलेन आत्मा के सौहिं एको प्रभु आपियो हर दो चरणाधीन हागे हारी वरतो प्रभु आधीन भासया सहुदास छु राज प्रभु न 150वीं जन्म जयंती वर्ष नो पंचांग का महोत्सव न आजे अहिया पूर्णता पामे छे। उत्साह उल्लास अने आनंद भरिया आ महोत्सव नो विराम आपी शकाय एम छे नहीं, छता व्यवहार में बैठा छे अने व्यवहार थी वर्तवानु होय એટલે આજે પંચાનિકા મહોત્સવને આપણે વિરામ આપીએ છીએ. બટ રિમેમ્બર લાઈક આઈ સેડ યસ્ટરડે, ડિપાર્ચર ઇઝ ઓલવેઝ સેડ. ભાઈઓ અને જે જે બહેનો મુમુક્ષુઓએ જે જે અમને માર્ગદર્શન અને મદદરૂપ થયા છે એમને પહેલાં હું આભાર વિધિ બે મિનિટમાં વાત કરી લઉં છું. આટલે છેટે રહ્યા છતાં પણ તન મન અને ધનથી આ મહોત્સવને સફળ બનાવવામાં પરમ કૃપાળુની પ્રતિમા ચીઠી માંડી વોલેન્ટીના નાના બેચો બનાવવા સુધીની બધી જ આઈટમો ખૂબ જ ઉત્સાહપૂર્વક અમે ઇન્ડિયાથી મંગાવી છે. એને માટે માર્ગદર્શન અને તન મન અને ધનથી જે હવે આમાં યોગદાન આપ્યું છે અને પ્રથમ એવા શ્રી પારસભાઈ જૈન અને ભાવનાબેન જૈન જેમણે અમને પ્રથમ પ્રતિમાજીના દર્શન કરાવ્યા અને કહ્યું કે સન્મુખભાઈ, જીતુભાઈ, સુધીરભાઈ, હરેન્દ્રભાઈ આ પ્રતિમાજી છે. આમાંની પાંચ પ્રતિમા જે હુબલીના પોખરાજીભાઈએ કરાવેલી હતી એ સ્થાપિત થઈ છે પરમ કૃપાળદેવના જન્મ સ્થળે. એક છે હુબલીમાં, એક બેંગ્લોરમાં, એક આણંદમાં અને પાંચમી જન્મ સંકરણ નિયોજન છે.